વાત કરો છો, કેવા પ્રસંગો બન્યા છે. સત્યતાનો પ્રસંગ ક્યાં સુધી માં નહીં થડકતી હોય. હિપા ખુમાણ નામનો કાઠી દરબાર, એક દીકરો છે અને એક દીકરી છે. દીકરી બાના લગ્ન લેવાના, મીઠા મંગલ ગીત ગવાના. કે માંડવ કિયો ભા એરાણો ને કિયો ભાઈ રાજી. એ માંડવ કિયો ભા એ વાલાળો ભાણે જ એ દાદા રે જી નો માંડવ. મીઠા મંગલ ગીત ગવાડા. દીકરી બાના જાનની હામિયાની જ્યાં તૈયારી થાય, હિપો ખમાણ ડેલીમાં બેઠા છે. કહુંબાને એક પછી એક મહેમાન ને અંજળી આપી આપીને તાણ કરીને આગ્રહ કરીને કહુંબો લેવાય છે. ખડી એ થું ખરલે, ખરલે થું ખોબે, એવું ધધક તે ધોબે, આજ ખાંડણ મચીયું ખોડિયા. અરે તારા જે કહુંબા તણી અને ખાંડણ ખેતર વડા, કે મારી મેયું મહેરડા પછી હેલે હામતર આવું. એવા કહુંબાની અંજળી એમાં માણસે આવીને ખબર આપ્યા કે બાપુ આપને ઓરડે બોલાવે છે. ઈ વખતે દિલ્હીના દાયરામાં બેઠેલા દરબારને એમ ન કહેવાતું કે આપને ઓરડે બોલાવે છે, એટલે કે આપના પત્ની આપને યાદ કરે છે, એવું ન કહેવાતું. હિપા ખુમાણને પગેથી માથે માથેથી રેમંડે જાળ ગયો કે દીકરીની જાન ગામના પાદરમાં આવીને ભર્યા દાયરામાંથી મને ઓરડે બોલાવવાનું કારણ શું? ઉપડતા પગે આવ્યો ઓરડે, પણ આરહની પુતલી કંડારી હોય એમ કાઠિયાની એમ કહેવાય છે કે થાંભલીએ માથું ટેકવીને દરબારને આવવાની રાહ જોવે છે. કાઠિયાણી દીકરીની જાન ગામના પાદરમાં આવીને ભેરા ડાયરામાંથી મને બોલાયો, શું કામ બોલાયો? એક શબ્દ ન બોલી. ઘણીવાર વાણી બંધ થાય ત્યારે આંખો વાતો કરતી હોય છે. હર્ષ વિષાદ આલસ અમલ ક્રોધ હેત અહેત મન પહીપ કહે આચરણ દ્રક દિવાન કહી દે. વાણી બંધ થાય એટલે આંખો વાતો કરે, આંખો જવાબ આપી દે. મૂંગી નજર ઓરડામાં નહોતી, ન્યા જઈ અને એમ કહેવાય છે કે જોયું અને આમ કરીને આમ જાય એમ કહેવાય કે સફેદ કપડાને ઊંચું કર્યું, ઢોલિયા પર એક વ્યક્તિને સુવરાવવામાં આવી છે, એની પર સફેદ કપડું ઓઢાડવામાં આવ્યું છે. એ સફેદ કપડાને ઊંચું કર્યું એટલે એક ના એક દીકરાની લાશ ભાળ્યો, એક ના એક દીકરાની લાશ ભાળી. કાઠિયાણી દીકરીની જાન ગામના પાદરમાં આવીને એક ના એક દીકરાનું અવસાન થયું અને સરપદસ થયો. કાંઈ વાંધો નહીં કાઠિયાણી, માણસનું માણસ ભૂંડું કરે ત્યારે એનો ધોખો ધરાય, માણસનું ઈશ્વર ભૂંડું કરે ત્યારે એનો ધોખો ન ધરાય. દીકરીની જાનની વિદાય આપી ત્યાં સુધી જો તારી આંખમાં તને આહુડા આવે ને તો તને સૌભાગ્યના સોગંદ છે. કાઠી ઉભો રે, ઉભો રે, ઉભો રે, મને આશ્વાસન દેવાની જરૂર ન હોય, હું તો ક્ષત્રિયાણી છું, પણ મેં આશ્વાસન આપવા તને આયા એટલા માટે બોલાવ્યો છે કે હું તો માં છું. મને એમ થયું કે મારા હુરગની લાશ પાસેથી આગી નથી જઈ શકતી, અને એમ થયું કે ઘણા કાળજા પર મેં પથ્થર મૂકી દીધો છે, પણ મને એમ થયું કે મારો નિહાકો નીકળી જાય મારા હુરગને ચૂમતી વખતે, અને એ નિહાકો ઓરડાના નળિયા સહન ન કરી શકે, અને એકાદું નળિયું ડેલીએ આવી ઉડીને કહી જાય કે દરબાર કહુંબા લેતા શરમ નથી આવતી, તારો એકનો એક મોભી સરગાપરની કેડીએ વયો ગયો, તેથી તારો યો હાથ ન રે ને, એટલા માટે તને આશ્વાસન દેવા બોલાવ્યો છે, મને માને ક્ષત્રિયાણીને આશ્વાસન દેવાની જરૂર ન હોય. કેવી માં હશે, પોતાનો એકનો એક પણનો દીકરો છે ને લાશ પડી છે. પોતાના પાંચ ભાઈબંધોને બોલાવીને હિપા ખુમાણે કીધું કે પાછળની પછી તોડી અને દીકરાની લાશને લઈ જાઓ, તમે પાંચ જણા અને અમે બે જણા, આ સાતેય જણા સિવાય દીકરીની જાનની વિદાય આપી ત્યાં સુધી આ વાતને કોઈને ખબર પડે ને તો બ્રહ્મહત્યાનો પાપ છે. કેવા પ્રસંગો બન્યા હશે. દીકરાના માંડવાની નીચે એમ કહેવાય છે કે કન્યાદાન દેવા વખતે જે દિવસે ઈ જ માં બેઠી, તેથી દીકરીના એવા યજ્ઞના ભડકામાં પોતાના એકના એક દીકરાની ચિતા હળગતી દેખાણી, તો એ કાઠિયાણીની આંખમાં ઊનું આંહુડું નહોતું આવ્યું, માની આંખમાં ઊનું આંહુડું નહોતું આવ્યું.